सूरत खाते सासुमा फिल्म ना शूटिंग नु मुहूर्त करायु। सूरत मा फिल्म सासुमा नु मुहूर्त योजायु हतु। सासु अने वहु नी कहानी आ फिल्म मा दर्शावामा आवशे। 3 महीना जेटलो समय शूटिंग चालशे, त्यारबाद लोको समक्ष फिल्म तैयार थईने आवशे। हाल गुजराती चलचित्र फिल्म तरफ गुजरातीओ वर्या छे। अमुक अमुक फिल्मों ने बात करता गुजरात नी जनताए गुजराती फिल्मों ने आवकारी छे। 90ના દશકમાં ગુજરાતી ફિલ્મ જોવા માટે જે રીતે લોકો ઉત્સુક રહેતા તેવી જ રીતે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આજરોજ સુરતના સાયલન્ટ ઝોન પાસે આવેલા ડી વિલામાં ફિલ્મ સાસુના શૂટિંગનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોગાણી, સાધનાબેન સાવલિયા સહિત ફિલ્મી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાસુમાં ફિલ્મ સાસુ વહુના સંબંધ પર આધારિત ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું તમામ શૂટિંગ સુરતના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે। આજે ફિલ્મના તમામ કલાકારોએ ઉપસ્થિત રહી ફિલ્મ શૂટિંગના શ્રી ગણેશ કર્યા અને ઉપસ્થિત 100 મહેમાનોએ ફિલ્મને અભિનંદન પાઠવ્યા હતા। યશ પ્રજાપતિનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, સુરત। नमस्कार सूरत, मारू नाम छे मानव साकरिया अने हूँ एक मस्त मजानी मूवी लईने आवी रह्यो छूं, जेनुं नाम छे सासुमा। कम्प्लीटली एक्स्ट्रॉर्डिनरी स्टोरी छे ने, जेमां सासू अने वहुनी एक अद्भुत एवी वार्ता छे कि जे कोई दिवस कोई माणी नहीं हशे, सांभळी नहीं हशे अने जोई पण नहीं हशे। अने अमारुं डेब्यू मूवी छे, तो प्लीज 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 नीड योर सपोर्ट। अने सून आ 2-3 महीनानी अंदर आ मूवी तमारा थिएटर्स में हशे। अने थैंक यू सो मच एंड आई होप विल सी यू एट थिएटर सून। बस जेवू पिक्चर रिलीज थाय बधा थिएटर में जोजो। हाँ, ओटीटी पर पेन ड्राइव में ना जोता, हाँ कॉपी ना करता, खाली थिएटर में जोजो प्लीज। थैंक यू सो मच। थोड़ा मोटे थी कहते मैंने संभाला था। आज अमे भेगा थया छे अमारी नवी फिल्म सासूमां एनु मुहूर्त शॉट लेवा माटे। અને બહુ જ સરસ અહીંયા આયોજન બધું થયું છે। બધા ફેમિલી મેમ્બર્સ, એક્સટેન્ડેડ ફેમિલી બધા અહીંયા ભેગા થઈને અમને આશીર્વાદ આપવા માટે, આ ફિલ્મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર। અને અમે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે આ મૂવી તમને 100% ગમશે અને તમે તમારા ફેમિલીને લઈને એને સાથે જોઈ શકો એવી એક ફિલ્મ અમે બનાવવા જઈ રહ્યા છીએ। ટાઇટલ જેવું સજેસ્ટ કરે છે સાસુમાં, એ એવું એક નામ છે ઓર એવો એક શબ્દ છે જેને સાંભળીને ઘણા બધાના મનમાં એક પ્રશ્નચિહ્ન ઊભો થાય છે કે આ એક્ઝેક્ટલી કેવા સાસુમાં છે। તો ઓફકોર્સ એ રિવીલ કરવા માટે મૂવી તો જોવી જ પડશે, પણ એ ઇન્સ્પિરેશનલ એક મૂવી છે અને આઈ થિંક એક બે બહુ સારા બોન્ડિંગની, એક સારી ફ્રેન્ડશિપની આ એક સ્ટોરી છે। નમસ્તે દર્શક મિત્રો, હું મુની ઝા અને મારા સદનસીબે આટલા જાણીતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્દર્શક અને ફિલ્મ મેકર ગોવિંદભાઈના આશીર્વાદથી એમના સુપુત્ર માનવભાઈ જે ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે સાસુમાં, એમાં એક સારું પાત્ર ભજવી રહ્યો છું સસરાનું। અને મને આનો કોન્સેપ્ટ વન લાઈન જ મેં સાંભળી છે, બાકી વધારે વિગત મેળવી નથી, કારણ કે હું મુંબઈ હતો, એ લોકો અહીંયા હતા, તો એ માનવભાઈ મળવા આવ્યા હતા। એન્ડ બ્યુટિફુલ કોન્સેપ્ટ ઓફ સાસુમાં, સાસુ વહુની જે વાત છે ફેમિલીની, એન્ડ હું બહુ સદભાગી છું કે મને આવી એક ફિલ્મમાં એમણે મોકો આપ્યો છે અને હું રોલ કરવા શૂટિંગ માટે અહીંયા સુરત આવ્યો છું। અને આશા રાખું છું કે આપણા પ્રેક્ષકોને જરૂરથી આ જુદો જ એંગલ છે સોશિયલ ફિલ્મનો જે ગમશે બધાને। થેન્ક યુ। ઓહો હો હો, અરે ભાઈ, જેમ ધરતીને મા કહેવાય, જણનારીને મા કહેવાય, એમ સાસુને મા કહેવાય। ઓ અરે ભાઈ, બહુ સરસ મજાનું આ ફિલ્મ બની રહ્યું છે અને ઘરની વાતો ઘરમાં બેહી અને માણી શકે એ ફિલ્મનું નામ એટલે સાસુમાં। મારું નામ ગોવિંદ સાકરિયા છે અને આ મારી 15મી ગુજરાતી ફિલ્મ છે, 2 હિન્દી મૂવી છે અને આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે સાસુમાં।
લોકો આજ સુધી સાસુ ખીજવાતી હોય, વહુ રડતી હોય, કાં વહુ સાસુને ખીજવાતી હોય, ખાવા દેતી નહીં, આ ટાઈપના આપણે સબ્જેક્ટ જોયા. સાસુ વહુના ઝઘડા કંકાજ આ તે, સાસુ કે મને નથી વહુ ફાવતી, વહુને કે મને સાસુ નથી ગમતી. આમાં અલગ એક ટોપિક છે કે સાસુ અને વહુ બેને એક એવી દિમાગની એક મિસ અન્ડરસ્ટેન્ડ થઈ કે સાસુ કે ભાઈ આને આપણે દીકરી કેમ ન ગણી, વહુ એમ કે અમારી મમ્મી કેમ ન. અને એ બે ટ્યુનની આપણી આ એક કહાની છે, સંદેશ છે બહુ મોટો. લોકોને અપીલ એ કરીશ કે હું જેમ બોલ્યો થોડી વાર પહેલાં સ્ટેજ પર બોલ્યો હતો કે આ ફિલ્મ રિલીઝ થયા પછી 85% લોકોના ઘરમાં કંકાજ ને છૂટાછેડા બંધ થઈ જાય. થેન્ક યુ. મારું નામ છે ક્રિષ્ના ચેવલી. હું સુરતમાંથી ફર્સ્ટ ટાઈમ મૂવી કરી રહી છું અને ગોવિંદ સરે મારા ઉપર ખૂબ વધારે વિશ્વાસ બતાવ્યો છે અને હું તે પુરવાર કરવાની પૂરી કોશિશ કરીશ. આજે માકડભાઈનો રોલ કરે છે એ મારા હસબન્ડ મતલબ ફિયાન્સનો રોલ કરી રહ્યા છે. મૂવી ખરેખર સ્ક્રિપ્ટ મેં વાંચવી છે તે બહુ સરસ છે અને એક કંઈક યુનિક છે. અત્યાર સુધી સાસુ વહુ પર જેટલું પણ આવ્યું છે એનાથી કંઈક ડિફરન્ટ છે, જોવાની મજા આવશે એવો મારો વિશ્વાસ છે. મારું નામ કૈલાશ શાદાતપુરી છે. સાસુમાં મૂવીમાં હું લીડ રોલ કરી રહ્યો છું એન્ડ આઈ એમ વેરી મચ એક્સાઇટેડ. સ્ટોરી બહુ સારી છે, સોશિયલ સ્ટોરી છે, ફેમિલી ડ્રામા છે, લોકોને ગમશે એ હું ગેરંટી આપી શકું છું. એન્ડ કાસ્ટ બહુ સારી છે સૌથી પહેલાં તો મૂવીમાં બી ઘણું બધું શીખવા મળશે અને તમને બી મૂવી રિલીઝ થયા પછી તમે બી એટલું જ એન્જોય કરશો. થેન્ક યુ. મારો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક વહુનો. બધા સાસુની એક એવી ઈચ્છા હોય છે કે મને બહુ સારી વહુ મળે જેનાથી મારા ઘરનું જે કામ છે એ મારે કરવાનું બંધ થાય અને એ વહુ આવીને કરશે. બટ આમાં કંઈ અલગ છે, આ એ સ્ટોરી નથી. આમાં મારું કેરેક્ટર છે ને એ બહુ પોઝિટિવ વેમાં છે અને મારા સાસુ જે છે એકચ્યુઅલી એ મારા મા બનીને એક મને દીકરીનો દરજ્જો આપે છે. આ ફિલ્મમાં છે ને કંઈ અલગ છે. સાસુઓના ઝઘડા તો બધાએ બહુ જોઈ લીધા. આઈ થિંક 7 વાગે કે 6 વાગે ને એટલે હરેક ઘરમાં સાસુઓની સ્ટોરીની સિરિયલ સ્ટાર્ટ થઈ જતી હશે. બટ આ મૂવીથી હરેક સાસુમાં એક બદલાવ આવશે એવું હું માનું છું. આઈ એમ વેરી એક્સાઇટેડ બીકોઝ હું બી એક મેરિડ ગર્લ છું, હું બી એક ઘરની હોઉ છું અને બેઝિકલી આ મારી સ્ટોરી છે એવું કહી શકું કે મારા ઘરમાં સેમ આ સ્ટોરી જઈ રહી છે અને એ જ હું આ ફિલ્મ થ્રુ દેખાડવા માગું છું કે હા એક હોઉં અને સાસુમાં શું થઈ શકે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ.